બુધવારથી જયા પાર્વતી વ્રત શરૂ થતાની સાથે જ નાની બાળકીઓ સહિત કુંવારી કન્યાઓ રંગબેરંગી કપડાં પહેરીને વહેલી સવારે મહાદેવના મંદિરે પૂજા અર્ચના કરતી નજરે પડી હતી. અષાઢ શુક્લ ત્રિદશી પર દર વર્ષે વિશેષ ઉપવાસ કરવામાં આવે છે, જેમાં જયા પાર્વતી વ્રત તેમજ વિજયા પાર્વતી વ્રત તરીકે ઓળખાય છે. આ વ્રત માલવા પ્રદેશનો એક લોકપ્રિય તહેવાર છે અને તે ખૂબ જ ગંગોર, હરતાલિક, મંગલા, ગૌરી જેવા જ વ્રત ઉજવવામાં આવે છે. આ વ્રત સારા નસીબ તેમજ જીવન ઉજ્જવળ બનાવવા માટે આ ઉપવાસ રાખવામાં આવે છે. આ ઉપવાસમાં દેવોના દેવ મહાદેવની પૂજા કરીને માતા પાર્વતીને રીઝવવામાં આવે છે. સુપ્રસિદ્ધ પૌરાણિક કથાઓ મુજબ આ ઉપવાસ સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપવાસ કરીને સ્ત્રીઓને નસીબદાર નિવૃત્તિ માટે વરદાન મળે છે. માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ ભગવાન લક્ષ્મીને આ ઉપવાસના રહસ્યને કહ્યું હતું, ક્યાંક તેને માત્ર એક દિવસ ઉજવવામાં આવે છે અને ક્યાંક તેને પાંચ દિવસ માટે ઉજવવામાં આવે છે. રેતીના હાથીઓ બનાવવા, પાંચ પ્રકારના ફળો, ફૂલો અને તકોમાનું અર્પણ કરવામાં આવે છે. કેટલા વર્ષે તમે વ્રત કરો છો અને આગામી કાર્યક્રમ કેટલા વર્ષનો છે કે કેટલા કયા કેટલા વર્ષ સુધી તમે ઉજવી શકશો? જી ક્યાંથી આવો છો? રાજુના ગામથી આવો છો. જી આજે શાનું ઉજવણી કરી રહ્યા છો? જય પાર્વતીના વ્રતની ઉજવણી કરી રહ્યા છો. જી કેટલા દિવસ આ મહિમા શું છે જય પાર્વતીનો અને શા માટે ઉજવો છો? આનાથી જીવનને સુખ શાંતિ મળે છે. કેટલા દિવસ સુધી તમે આ વ્રતની ઉજવણી કરો છો? ક્યાંથી આવો છો? જી આજે કયા વ્રતની ઉજવણી કરી રહ્યા છો? જયા પાર્વતી વ્રત શા માટે ઉજવો છો? જીવન ઉજ્જવળ બને અને મહાદેવના વ્રતમાં તો બધી બધા લોકો કરતા હોય છે તો અમે પણ કરીએ છીએ. કેટલા વર્ષથી તમે વ્રત કરો? મને 7 વર્ષ છે. અને આગામી કાર્યક્રમ એટલે કેટલા વર્ષ સુધી તમે વ્રત કરશો? હવે 1-2 વર્ષમાં ઉજવી દેવાના.